हेलो, हूँ डॉक्टर सेजल पटेल, फिजियोथेरापिस्ट, स्मिथ हॉस्पिटल, वराछा रोड, सूरत। આજે હું તમને પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતી કસરત વિશે જણાવવા માંગુ છું। નોર્મલી પ્રેગ્નન્સીને ગર્ભાવસ્થાને ત્રણ ટ્રાઇમેસ્ટરમાં ડિવાઈડ કરવામાં આવે છે। ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર। ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં 1 થી 3 મહિના, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 4 થી 6 મહિના અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 7 થી 9 મહિનાનો સમાવેશ થાય છે। ટ્રાઇમેસ્ટર વાઇઝ બધી પ્રોબ્લેમ અલગ અલગ હોઈ શકે છે। પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ચેન્જીસ પ્લસ બોડીમાં ચેન્જીસ થતા હોવાથી કમર દુખે, પગ દુખે, હાથમાં ખાલી ચડી જાય, સોજા આવે, એ બધી તકલીફ થાય છે। તો એના માટે રેગ્યુલર બેઝિક નોર્મલ એક્સરસાઇઝ કરવી જરૂરી છે। ક્યારેક આપણે વ્યવસ્થિત ઉઠતા બેસતા ના હોઈએ, એના લીધે બી તમને કમર પગ દુખે, કમરમાંથી ખેંચાય, એ બધી બી પ્રોબ્લેમ થઈ શકે છે। એટલે પ્રેગ્નન્સીમાં વ્યવસ્થિત ઉઠવા બેસવામાં બી ધ્યાન રાખવું જરૂરી છે। જેમ કે ડાબી સાઈડના પડખે વધુ સૂવાનું, અગર તમે થાકી જાઓ છો તો તમે જમણી સાઈડ બી સૂઈ શકો છો અથવા તો બંને પગ ઘૂંટણમાંથી વાળીને બી સૂઈ શકો છો। સીધું સૂવાનું નહીં, સીધું ઊભું નહીં થવાનું। જ્યારે બી ઊભા થાવ કોઈ બી સાઈડ તાણ લેવાનો, પછી જ ઊભું થવાનું, ડિરેક્ટલી ઊભું થવાનું નહીં। બેસવામાં બી કમરથી સીધું બેસવાનું, જેટલું બી તમે આગળ ઝૂકીને બેસો અથવા તો પાછળ ઝૂકીને બેસો એના લીધે બી કમરમાં દુખાવો બની શકે। એટલે કમરનો દુખાવો ઓછો કરવા તો પોશરલ ઇમ્બેલેન્સ વ્યવસ્થિત કરવા માટે વ્યવસ્થિત કમરથી સીધું બેસવું જરૂરી છે। ઊભા રહેવામાં બી જ્યારે બી ઊભા રહો છો, બંને પગ દૂર કરીને, બંને પગ પર સરખો વેઇટ આપીને ઊભા રહેવાનું, એનાથી કમરમાંથી પગ ઓછો ખેંચાય, કમરમાંથી જે પગ રાંધે ચડે એ બધી તકલીફ થાય એ ના થાય એના માટે। એટલે જ્યારે બી ઊભા રહો છો, વધુ સમય માટે ઊભા રહેવાનું થાય છે ત્યારે બંને પગ દૂર કરીને, બંને પગ પર સરખો વજન આવે એ રીતે ઊભા રાખવાનું। અત્યારે તમને નોર્મલી જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે એક્સરસાઇઝ કરવાની હોય છે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ઇઝીલી એકદમ નોર્મલ લાઇટ એક્સરસાઇઝ કરવાની હોય છે। કારણ કે 1 થી 3 મહિનામાં નોઝિયા, વોમિટિંગ, વીકનેસ, તાવ આવે એ બધી પ્રોબ્લેમ થાય છે। એટલે એટલી બધી તાકાત નથી હોતી કે તમે એકદમ હેવી એક્સરસાઇઝ કરી શકો। એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બને એટલી નોર્મલ બેઝિક રૂટીન એક્સરસાઇઝ, લેગ, અપર બોડી, એની એક્સરસાઇઝ તમે કરી શકો। એક્સરસાઇઝ બને તો દિવસમાં 10-10 વખત 3 ટાઈમ કરવાની। અગર 3 ટાઈમ તમે નથી કરી શક્યા તો 10-10 રિપીટેશન 2 ટાઈમથી કરી શકો। એક્સરસાઇઝ જમ્યા પહેલાં કરવાની, અગર જમ્યા પહેલાં બાકી રહી જાય છે તો જમીને તમે 1-1.5 કલાક પછી કરી શકો। કસરત કર્યા પહેલાં થોડું પાણી પીવાનું, કસરત થઈ જાય પછી થોડું પાણી પીવાનું, અને બાથરૂમ રોકીને એક્સરસાઇઝ નહીં કરવાની। તાવ જેવું, નબળાઈ જેવું, ગભરામણ જેવું કંઈ બી હોય ત્યારે એક્સરસાઇઝ નહીં કરવાની। તમને કમર પગ દુખે કે ના દુખે, બને તો રેગ્યુલર તમે કરો તો તમારા માટે સૌથી સારું। હવે હું તમને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કરવામાં આવતી કસરત વિશે બતાવીશ, કસરત અમને કરીને બતાવે શીખી આપણે। સૌથી પહેલાં આપણે પગની કસરત વિશે શીખીશું। આ કસરત કરવાથી પગમાં ખાલી ચડે, પગમાં સોજા આવે, પગમાં કળતર થાય, એ બધી તકલીફ થાય ને એ ના થાય એના માટે પગની આ રીતે સીધા સૂઈને બી કરી શકો। અગર કમર દુખતી હોય, ખેંચાતું હોય, કંઈ બી તકલીફ હોય તો બેસીને પગ સીધા કરી દેવાના, પછી કરવા પગની આંગળી વાળો, સીધી કરો, આંગળી વાળો, સીધી વાળો, સીધી કરો, વાળો, સીધી વાળો। હવે પગના પંજા આગળ પાછળ, પંજો એકદમ તમારી સાઈડ ખેંચો, નીચે લઈ જાઓ, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર। હવે બંને પગને બંને સાઈડ ઘુમાવો, ગોળ ગોળ ફૂલ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એકદમ ધીમેથી, આરામથી। રિલેક્સ, હવે બંને પગને બંને સાઈડ, જમણી સાઈડ, ડાબી સાઈડ, આ સાઈડ લો, પેલી સાઈડ, ચાર એક્સરસાઇઝ આ। હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી દો, બંને પગને સાથે રાખવાના, બંને પગને બંને સાઈડ ફેરવવા, જમણી સાઈડ, ડાબી સાઈડ, હાથ પેટ પર મૂકી દો, ધીમે ધીમે પેલી સાઈડ લઈ જાઓ, આ સાઈડ લાવો, પેલી સાઈડ, આ સાઈડ, હવે લેગ આ સાઈડ અને ફેસ પેલી સાઈડ, પેલી સાઈડ જુઓ, ચેન્જ કરો, આ સાઈડ ફેસ, પગ ખાલી ફેરવવાનો છે, ત્યાંથી મૂવમેન્ટ નથી કરવાની, અહીંયાથી
સ્ટેબલ રાખવાનું. પેલી સાઈડ જુઓ, હા હવે ચેન્જ કરો. હા લેગ પેલી સાઈડ જાય ને એટલે ફેસ આ સાઈડ, પેલી સાઈડ પગ ચેન્જ નથી કરવાનું. પગની મૂવમેન્ટ પગ અહીંયા ને અહીંયા, બસ હવે ફેસ પેલી સાઈડ કરો, પેલી સાઈડ બસ. હા પગ ચેન્જ નહીં કરવાનું, પંજા ત્યાં ત્યાં હોવા જોઈએ. પછી બંને પગની વચ્ચે અહીંયા ટોવેલ મૂકવાનો, સાથળથી દબાવવાનું, દબાઈને પાંચ ગણો ને ત્યાં સુધી દબાઈ રાખવાનું. નીચેથી દબાવો, પેશાબ રોકીએ ને એટલે નીચેના સ્નાયુ સંકોચવાનું. એક થી પાંચ બોલો, ઢીલું છોડી દો, ફરીથી દબાવો, પાંચ બોલો, છોડી દો, દબાવો, દબાવો. અહીંયા બંને પગની વચ્ચે ટોવેલ ભી મૂકી શકો અથવા તો પિલો ભી મૂકી શકો. નીચેથી દબાઈને પાંચ ગણો ત્યાં સુધી દબાઈ રાખવાનું. કમરમાં પણ એ જ રીતે, કમર દુખે કે ના દુખે, જ્યાં દુખે ને ત્યાં ટોવેલને ગડી કરીને મૂકવાનું. ટુવેલ જે ગડી કરો એ ફાવે એવું, એકદમ પતલું બી નહીં, જાડું બી નહીં, એટલે નીચે રાખીને જોવાનું. દુખાવો ઓછો થાય ફાવે એ મૂકવાનું. પછી કમરથી એના પર વજન આપવાનું, એકદમ નીચે વજન આપો, નીચે વજન આપો. એક થી દસ બોલો, ઢીલું કરી દો, રિલેક્સ, ફરીથી દબાવો. એક થી દસ બોલો, છોડી, ફરીથી છોડી, ફરીથી દબાવો, હાથ લઈ લો. હવે હાથ પેટ પર મૂકો, ધીમે ધીમે નાકથી ઊંડો શ્વાસ લો. મોઢું ખોલીને ફૂંક બહાર કરીએ ને કેન્ડલ બુજાવીને એ રીતે બહાર કરો. ઊંડો શ્વાસ લો, ફૂંક મારો, ધીમેથી ઊંડો શ્વાસ લો, ફૂંક મારીને બહાર કરો. ઊંડો શ્વાસ, ફૂંક મારો. આટલી કસરત જે ભી બતાવી એ બધી સુઈને કરવાની છે. હવે જે બતાવું ને એ બેસીને કરવાની, ધીમેથી બેસી જાઓ પડખું પર. અહીંયા વજન આપો, હાથથી અહીંયા વજન આપો, બેસી જાઓ વ્યવસ્થિત પલાઠી કરી, ફેસ આ સાઈડ. નીચે જુઓ, હેડ અપ, ડાઉન, ડાઉન, અપ, ડાઉન, હવે રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, પેલી સાઈડ ચેન્જ કરો, હવે સાઈડ બેન્ડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. હેન્ડ સાઈડમાં શોલ્ડર અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. હાથ શોલ્ડર પર રાખો, રોટેટ કરો. બંને હાથ નજીક લાવો, હવે ફેરવો ગોળ, બંને સાઈડ કરવાનું ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હવે હાથ આ રીતે કરો, રિલેક્સ, હાથ આ રીતે રાખો, ટાઈટ કરો. હાથ પાછળની સાઈડ આગળ લાવો, થોડા નીચે રાખો, પાછળની સાઈડ લઈ જાઓ, આગળની સાઈડ. ગયું આટલું? હવે હાથ આ રીતે કરી દો, રિસ્ટની મૂવમેન્ટ, મુઠ્ઠી ખોલ બંધ કરો,
अंगूठो अंदर रखो, टाइट करो, खोलो, टाइट खोलो। हांडो अगल पाछल, अगल पाछल करो। हवे रोटेशन, હવે હાથને આ રીતે એકદમ ઉપર લઈ જાઓ, નીચે લાવો, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, રિલેક્સ। હવે હાથને સાઈડ પર રાખવાના, ઉપર લઈ જાઓ, ક્લેપ કરો આ રીતે, નીચે, ઉપર, નીચે, હાથને ફ્રન્ટ સાઈડથી આગળ લેવાના, આખો હાથ ખેંચવાનો, 10 કાઉન્ટ કરો ત્યાં સુધી, એને ખેંચેલું રાખવાનું, પછી કીધું છે 1 3 4 5 6 7 8 9 10, રિલેક્સ। સેમ એકદમ સીધા હતા, ટાઈટ કરો, ટાઈટ કરો, સેમ આ જ રીતે ઉપરની સાઈડ ખેંચવાનો, હાથ એકદમ સ્ટ્રેટ, અહીંયા કોણીમાંથી વળેલા ના રહેવા છે, એકદમ સ્ટ્રેટ, 10 સેકન્ડ સુધી ટાઈટ રાખવાનું। કાઉન્ટ કરો, ફરીથી રિલેક્સ।